અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ વૃદ્ધાશ્રમોમાં તપાસ કરશે તો સાવચેતીના ભાગરૂપે કોર્પોરેશને વિશેષ બુક પણ પબ્લિશ કરાવી છે. 30 પાનાની એક બુકના અંદાજે 350 લેખે 14,000નો ખર્ચ કરાયો. કોરોના વાયરસને કારણે માસ્કના ભાવ આસમાને પહોંચ્યા. માત્ર 75 રૂપિયામાં મળતા માસ્કના 900 રૂપિયા પડાવાઈ રહ્યા છે. હાલ N95 માસ્ક સૌથી વધુ ડિમાન્ડમાં છે, જેનો ભાવ 800-900 રૂપિયા છે. માસ્કના ભાવ પર સરકારનું નિયંત્રણ ન હોવાથી મેડિકલ સ્ટોર્સમાં ખુલ્લેઆમ લૂંટ થઈ રહી છે. કોરોના વાયરસના ખતરાને જોતા ઉદગમ શાળાએ વાલીઓને કરી અપીલ. ઘરે બર્થડે પાર્ટી કે હોળીની ઉજવણી ન કરવા આપી સૂચના. ઉદગમ સ્કૂલના સંચાલકે કહ્યું કે નોઈડામાં એક બર્થડે પાર્ટીમાં વાયરસનો ચેપ લાગતા કેટલાક લોકોને અસર પહોંચી હતી, જેથી આ સૂચના આપવામાં આવી. સાથે જ વેકેશનમાં વિદ્યાર્થીઓ એકઠા ન થાય તે હિતાવહ હોવાનું કહ્યું. તો DPS ભોપાલે વિદ્યાર્થીઓને સેનિટાઈઝર રાખવા માટે પ્રોત્સાહિત કર્યા. સ્કૂલમાં વિવિધ જગ્યા ઉપર સેનિટાઈઝર મૂક્યા અને કોરોનાને લઈને જાગૃતિ માટે ફિલ્મ પણ બતાવવામાં આવી. વિદ્યાર્થીઓને એકબીજાના વોટર બેગ કે લંચ બોક્સનો ઉપયોગ ન કરવાની સૂચના. ડાકોરમાં આ વર્ષે હોળી પર ફાગણોત્સવનો કાર્યક્રમ રદ. કોરોના વાયરસને લઈને સાવચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય. જોકે પદયાત્રીઓ ફાગણી પૂનમે રણછોડજીના દર્શનનો લાભ લઈ શકે છે. તો મંદિરના સ્ટાફને ગ્લવ્સ અને માસ્ક આપવામાં આવ્યા અને બીમાર લોકોને માસ્ક પહેરવા અપીલ. ગાંધીનગરના લીંબડિયા ગામમાંથી સરકારી અનાજ સાથે બે શખ્સો ઝડપાયા. LCBએ દરોડા પાડીને 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જપ્ત કરેલા ચોખા, ઘઉં, ખાંડ અને ચણાની દાળનો જથ્થો ગવર્મેન્ટ ઓફ પંજાબ અને હરિયાણાના માર્કાવાળો જોવા મળ્યો. પોલીસ તપાસમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા. પાટણમાં તાંત્રિક વિધિના નામે શખ્સે સગીરા ઉપર આચરી દુષ્કર્મ. સગીરાને આશ્રમમાં બોલાવીને દુષ્કર્મ ગુજાર્યો. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તાંત્રિકની કરી ધરપકડ. પીડિત સગીરાએ જાણ કરતા પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ. સગીરાને સારવાર માટે ખસેડીને પોલીસે શરૂ કરી તપાસ. વલસાડના સિલવાસામાં ટ્યુશન જવા નીકળેલો વિદ્યાર્થી કટવાડિયાથી ગાયબ છે. ગાયબ વિદ્યાર્થીની નોટબુકમાં અલકાયદા જૈશ એ મોહમ્મદ, હાફીઝ, અફઝલ મસૂદના નામ જોવા મળતા ચકચાર મચી. બાળકનું કોઈએ બ્રેઇન વોશ કર્યાનો માતા પિતાનો આરોપ. પોલીસ ફરિયાદ કર્યાને એક અઠવાડિયા બાદ પણ નથી મળી કોઈ ભાળ. સુરતમાં કોર્પોરેટરની દાદાગીરી આવી સામે. દબાણ હટાવવા ગયેલા પાલિકાના કર્મચારીઓ પર કોર્પોરેટર સોનલ દેસાઈએ કર્યો હુમલો. કોર્પોરેટરના હુમલા બાદ અન્ય લોકોએ પણ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો. બનાસકાંઠાના થરાદ એસટી ડેપોની બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો. અમદાવાદ બાડમેર બસમાંથી 14,000 રૂપિયાના વિદેશી દારૂ સાથે બુટલેગર રણસિંહ દરબારની ધરપકડ. રાજસ્થાનમાંથી ગુજરાત લવાઈ રહ્યો હતો વિદેશી દારૂ. રાજ્યમાં ચાલતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને મોબાઈલ એપ્લિકેશનની તૈયારી. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એપનું કર્યું નિરીક્ષણ. પરીક્ષામાં પ્રશ્નપત્રોની ગોપનીયતા જળવાય તે માટે તૈયાર કરવામાં આવી મોબાઈલ એપ્લિકેશન. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે મહેનતુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવા પ્રયાસ કરાયા. ઝોનથી લઈને કેન્દ્ર સુધી થતી તમામ પ્રક્રિયાનો પદ્ધતિસર થવાથી ગેરરીતિ થવાની કોઈ શક્યતા ન હોવાનું શિક્ષણ પ્રધાને કહ્યું. બે દિવસમાં 2 મોબાઈલ, 2 કોપી કેસ, 2 ડમી વિદ્યાર્થી સહિત 17 ગેરરીતિના કેસ ઝડપાયા. બોડેલીમાં મુખ્ય શિક્ષક CRC સહિત તેમની પત્ની સામે ફરિયાદ દાખલ થઈ. અન્ય એક અધિકારી સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે તેવું શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો. એક જ દિવસમાં ડબ્બા ઉપર 40 રૂપિયાનો વધારો. આ સાથે જ ડબ્બાનો ભાવ 2100 રૂપિયાએ પહોંચ્યો. મહત્વનું છે કે સીઝનની શરૂઆતમાં તેલના ડબ્બાનો ભાવ 1500-1600 રૂપિયા હતો. માત્ર 5 મહિનામાં સિંગતેલના ભાવ 600 રૂપિયાનો વધારો નોંધાયો છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો થતા નાફેડના ચેરમેને કર્યું વિવાદિત નિવેદન. દિલીપ સંઘાણીએ કહ્યું કે સિંગતેલના ભાવ હજુ તો ઓછા છે, ભાવ વધારો થવો જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે સિંગતેલ ખાવું હોય તો મોંઘું પણ ખાવું પડે. કચ્છના ગાંધીધામમાં પાર્લરમાં આગ લાગી. ઓસ્લો સર્કલ પાસે આવેલા પાર્લરમાં વહેલી સવારે આગ લાગી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. સદભાગ્યે આગમાં કોઈ જાનહાની નથી. બોટાદમાં BAPS મંદિર દ્વારા વચનામૃત મહોત્સવમાં 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ કર્યું ઉદઘાટન. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને લોકો થયા અભિભૂત. દ્વારકા હાઈવે ઉપર પદયાત્રીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. હોળીના તહેવારને લઈને મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને દ્વારકા પહોંચી રહ્યા છે. હોળીના પર્વમાં દ્વારકામાં ઉજવાતા ફૂલડોર ઉત્સવમાં ભક્તો લેશે ભાગ. ગીર સોમનાથના વડનગરમાં દીપડાના 2 બચ્ચા મળી આવ્યા. શેરડીનું કટિંગ કરતા સમયે 2 બચ્ચા મળી આવ્યા. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા બચ્ચા અને દીપડાને પાંજરામાં કેદ કરાયા અને જામવાળા એનિમલ કેર સેન્ટર લઈ જવાયા. યાત્રાધામ શામળાજીમાં હોળીને લઈને દર્શનના સમયમાં ફેરફાર. હોળીના દિવસે 6 વાગ્યે મંદિર ખુલશે.
પોણા સાથે મંગળા આરતી થશે, સવારે 8:30 વાગે શ્રંગાર આરતી થશે અને 11:30 વાગે રાજભોગ ધરાવાશે. રાત્રે 8:30 મંદિરના દ્વાર થશે બંધ. મંદિર ટ્રસ્ટે આરતી અને દર્શનના સમયમાં કર્યો ફેરફાર. તારીખ 21 અને 22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, જૂનાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવશે. 2 દિવસીય કાર્યક્રમમાં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્ય સરકારની દિવસે ખેડૂતોની વીજળી આપવાની યોજના સહિત અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું કરશે ઉદઘાટન. ગાંધીનગર જિલ્લા પંચાયતનું વાર્ષિક બજેટ 20 માર્ચે રજૂ થશે. પ્રમુખ મંગુબેન પટેલ સામાન્ય સભામાં બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બજેટ પૂરાંતવાળું હોવાની શક્યતા છે. બજેટમાં પીવાના અને પિયતના પાણીની ખાસ જોગવાઈ થશે. સાથે જ મનરેગાનું લેબર બજેટ પણ મૂકવામાં આવશે. સુરતમાં એપીએમસીમાં લવાતું 420 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું. માર્કેટમાં વપરાશ માટે લવાયેલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત થયો. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ આધારિત 440 કર્મચારીઓના પીએફ જમા ન કરાવ્યાનું સામે આવ્યું. એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધીના પીએફની ₹59.70 લાખની રકમ ઈપીએફઓ કચેરીમાં જમા નથી થઈ. આ બાબતનો રજીસ્ટ્રાર ડોક્ટર આરજી પરમારે કર્યો છે. અમદાવાદ શહેરના ઢોરવાડામાં રખાયેલા પશુઓ પૈકી 96 પશુ ગુમ. રૂપિયા લઈને પશુઓને બારોબાર મુક્ત કરી દેવાના ફરિયાદમાં વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી. સાથે જ ભાજપાના નેતાએ જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી.